સરકારી બેકારી મોંઘુ શિક્ષણ ભાજપના 27 વર્ષના કુશાસનના ભેટ શક્તિસિંહ ગોહિલ. ગુજરાતના મતદારો પાસે આ વખતે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન લાવવાની તક આવી છે, ત્યારે કોંગ્રેસે ભાજપના 27 વર્ષના કુશાસનની વાસ્તવિકતા પ્રજા સમક્ષ મૂકી. કોંગ્રેસના ફાયર બ્રાટ નેતા શક્તિસિંહ ગોહિલે લોકોને કોંગ્રેસને મત આપવાનો અને ગુજરાતનું ગૌરવ પાછું મેળવવાનો અનુરોધ કર્યો. શક્તિસિંહ ગોહિલ રેવતસિંહ ગોહિલના પ્રચાર માટે ઉત્સાહભેર જોડાયા હતા અને સિહોર ટાઉન હોલ ખાતે સભાને સંબોધિત કર્યા હતા. ની આજની જાહેર સભામાં ઉપસ્થિત ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ માનનીય વાસુદેવસિંહજી ગોહિલ, ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનનીય ગોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિથી આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર. કોંગ્રેસના નેતા કરશનભાઈ વેગડ પણ ઉપસ્થિત છે. એમનો પુષ્પમાલાથી સ્વાગત કરવા માટે હું મુકેશભાઈ જાનીને વિનંતી કરું કે તેઓ કરશનભાઈ વેગડનું ફૂલારથી સ્વાગત કરે. એના ખૂબ જ મોટા એવા આગેવાન છે એવા ભગવાનભાઈનું પુષ્પમાલાથી સ્વાગત કરવા માટે સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. ભગવાનભાઈ સુરજીતસિંહભાઈ ગોહિલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બધા જીએસટી ના ભાવ ડબલ ભાવ થઈ ગયા. અમને મારી વાણીની જ વાત કરું, ગુજરાતના કોઈ મિનિસ્ટર બોલ્યા નહીં કે આ વસ્તુ ખોટી છે ખાચી છે. દારૂ તો આવે જ છે. હમણાં કેટલો દારૂ પકડવામાં ભાવમાંથી આમથી 5000. તો આ વખતે મેં દિલીપભાઈ પૂછ્યું કે વિલો વિલ નહીં, અમને 1000 ની તમે લીડ અપાવો ગમે એમ કરી. જે રહી અને જે કામગીરી કરી એનાથી આપણે તમામ લોકો નારાજ છે. પછી એ તમે વેપારીઓને જુઓ, ઉદ્યોગપતિઓને જુઓ, ખેડૂતોને જુઓ, મજૂરોને જુઓ, આંગણવાડીની બહેનોને જુઓ, તમામ કર્મચારીઓની પોઝિશન જુઓ તો બધા નારાજ છે. કારણ કે ભાજપ સરકાર હંમેશા ખોટા વચનો આપીને મતો મેળવવા માટે જુદી જુદી વાતો કરે છે અને તમામ વચનો ખોટા સાબિત થયા છે. આપણે બધા જ જાણીએ છીએ કે કેવી મોટી વાત કરી હતી અને ક્યાં શું નીકળ્યું એ બધું જાણીએ છીએ. કાળું નાણું હું 100 દિવસમાં લાવી દઈશ. કોંગ્રેસના તમામ ઉમેદવારો જીતે માટે પ્રયત્નો કરવાના છે. બધાને ખ્યાલ આવી ગયો છે કે આ બધા જ વચનો અને વાતો ખોટી હતી અને આપણે જોઈએ છીએ કે વડાપ્રધાન પોતે અહીંયા આવે છે ને એની જાહેર સભામાં માણસો થતા નથી. એનું એને ભારે મોટું નવાઈ લાગે છે કે આવું કેમ થઈ ગયું. પણ જે હકીકત છે એ આ છે કે લોકો ખૂબ જ નારાજ છે અને નારાજ છે એનો શું થયું તું એ. અને આપણે તો ગાંધી વિચારથી ચાલનારા કોંગ્રેસીજનો છીએ. આપણે માનીએ છીએ કે આ દેશમાં તમામ માણસો, તમામ જ્ઞાતિના, તમામ ધર્મના સૌ આપણે એક છીએ. સાથે રહીને બંધારણ પ્રમાણે આપણે ચાલવું છે અને એ રીતે આપણે આપણું વર્તન કરીએ છીએ. બિલકુલ ચૂંટણીના લાભો એને કેટલા લીધા તમે જોઈ. હિન્દુ મુસલમાન ઋષિજી પધાર્યા છે, એમનો પણ આપના સૌના વતી સ્વાગત કરું છું ને એમને આવકારું છું. તો 500 રૂપિયે ગેસનો બાટલો આપવા માટે કોંગ્રેસ તાલુકામાં એમણે ખૂબ સારી રીતે છેલ્લા 2 દાયકાથી કામો કર્યા છે. તેઓ ચૂંટાઈ આવશે તો પ્રમાણિકપણે તમામ જ્ઞાતિના લોકોનો, તમામ સંપ્રદાયના લોકોનું કામ કરતા રહેશે એવી પણ હું આ તકે આપ સૌને ખાતરી આપું છું. આટલા શબ્દ સાથે આપ સૌનો આભાર માનીને પહોંચી જાય. આમ તો ઘણી મિટિંગોમાં કોંગ્રેસ
કોંગ્રેસમાં રેવતસિંહભાઈને મળવાનું. તો કોંગ્રેસ દલિત સમાજના મુસલમાન સમાજના લોકો સમજે છે, કોંગ્રેસ એટલે દલિત સમાજના મુસ્લિમ સમાજ. શિહોરની અંદર વધારે વધારે વસ્તી આપણી છે, તો શિહોરથી તમારા બધા વતી તમે કહેતા હો તો હું શક્તિભાઈ અને રેવતસિંહનું બાંહેધરી આપું કે અમારું મતદાન 100% થાય છે. કોઈ પણ બહેનો હોય કોઈ બહાર જવાનું નથી. તમે મતદાન કરશો તો અમે મોટા થશું, તમે મતદાન કરશો તો અમે મોટા થશું. સમાજની અંદર બોલવાનો અધિકાર કોંગ્રેસે આપ્યો છે. મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય પ્રમુખ છે, એ દલિત સમાજના છે. સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા, એ દલિત સમાજના હતા. શિહોરની અંદર વધારે વધારે વસ્તી આપણી હોય તો સંવિધાન બચાવવું હોય તો હવે કોંગ્રેસ સિવાય છૂટતો નથી. ના હિન્દુ ખતરે મેં, ના મુસલમાન ખતરે મેં હૈ, ના હિન્દુ ખતરે મેં, ના મુસલમાન ખતરે મેં હૈ, સિર્ફ એ દેશ કા સંવિધાન ખતરે મેં, દેશ કા સંવિધાન ખતરે મેં. આ યુવાનો બેઠા છે એને કહેવા માંગુ છું, જિસ યુવા કા ખુન ના ખુલા ખુન નહીં હો પાણી હૈ, જિસ યુવા કા ખુન ના ખુલા ખુન નહીં હો પાણી હૈ, સમાજ કે કામ ના આયે બેકાર જવાને, એ બેકાર જવાને. પહેલી તારીખે રેવતસિંહના ગોહિલ ઉપર મતદાન કરો અને આપણે 1500-2000 માણસો થઈ આપણે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં આપણે વડલાથી એક સગરખા કાઢીએ અને સાહેબભાઈ રેવતસિંહ જંગી બહુમતીથી લીડ કાઢે અને શિહોરની અંદરથી 10,000ની લીડ નીકળે એ બાબતે આપણે બધા ભેગા થઈને આજથી જ છોટી જઈએ. કોઈને મુલાકાત હોય કે ન હોય, રેવતસિંહભાઈ મારી અરે 10 વર્ષથી કામ કરે છે, યુથ કોંગ્રેસમાં મેં એને કામ કર્યું છે, સરળ માણસ છે, હું એના ઘરે જઈ શકું છું કોઈ પણ ભેદભાવ વગરનો અને કોઈ પણ સમાજની સાથે નાના માણસને પણ ઉપયોગી થાય છે. એટલે બે હાથોડી વિનંતી, જે સ્થાન સ્વાસ્થ્ય છે ને એ પરિવાર સમાજ કે પક્ષમાં તે સ્થાન વિશ્વાસનું છે. આપણી પાસે કાંઈ પણ ન હોય ને કરુણતા નથી, પરંતુ આપણું કોઈ ન હોય ને કરુણતા ચોક્કસ છે. સેવાનું મર્મ સમજાવતા સંત શ્રી મોરારી બાપુ એમ કહે, સેવા કરવા માટે પોતાની જાતને હોમી દેવી પડે છે. સેવા એક પ્રકારનો હવન છે અને આ હવનમાં પોતાની જાતની આહુતિ આપે ને ત્યારે સેવા થયેલી ગણાય છે. આપણને 52 સ્વરૂપનો ઉમેદવાર મળ્યો છે પણ એની સેવા મોટી છે, એની આપણે નોંધ લેવી પડે. અહીંથી અવારનવાર ઉલ્લેખ થાય છે, વિશેષ લાંબી વાતો નથી કરવી, આપણે સાંભળવા છે શક્તિસિંહ ગોયલ સાહેબને. આપણો ક્રમ પહેલો છે, ક્રમ એક છે, તારીખ એક છે અને મોકો એક છે. ત્રણ એકા ભેગા થઈ ગયા છે, આપણો વિજય ચોક્કસ છે. જય હિન્દ, જય માતા. અત્યારે જે વાતો કરે છે, જે આપણા પક્ષે જે કામગીરી કરેલી છે એ તો આપણે જાહેરમાં બોલી શકીએ એમ છે, કહી શકીએ એમ છે. મારા ગુજરાતની અંદર અત્યારે એક નમો અને એક તમો. આપ ગ્રામજનોના અને વડીલોનો હું આભાર વ્યક્ત કરું છું. આપણા સાંસદ સભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલ 5-6 દિવસથી બોલવાનું શરૂ કર્યું છે, જેવું આવડે તેવું બોલું છું, પણ બોલતા તો પહેલા માફ કરજો. 30-40 વર્ષથી હું રાજકારણમાં છું, ક્યારે મેં કોઈ પણ જ્ઞાતિનો ઉમેદવાર છે એ ખુદ લડતો છે એવી રીતે હું લડ્યો છું. એટલે કે હું 25-30 વર્ષથી લોકોની વચ્ચે કામ કરું છું, કોઈ પણ અપેક્ષા વગર, ક્યારેય પણ કોઈ પાસેથી અત્યાર સુધી ચૂંટણીમાં કોઈ પાસેથી રૂપિયો પણ લીધો નથી. અને મારી ગાડી હોય, ડીઝલ હોય, પોતે લડતા હોય ને એવી રીતે લડું છું. ઉમેદવાર 12 વાગ્યા ઉઠ ગયો હોય, કોઈ ગયા હોય તો 2 વાગ્યા હું ઘરે જાઉં છું. એટલે અવારમાં ગાડી મારી પહેલા અવારની ગામની પહેલાં આવી જાય છે. એટલે લોકો મને વધારે વધારે આગેવાનો ઘોઘા તાલુકાના હોય, ભાવનગર તાલુકાના હોય કે ચેર સિટીના હોય, બધા જ મને વધારે વધારે મદદ કરે છે. લોકોના દિલમાં સ્થાન મળે ને એ અતિ મહત્વનું હોય. આપનો આ પ્રેમ અને લાગણી છે એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી વચ્ચે ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ, માજી ધારાસભ્ય મોરબી શ્રી નાનાભાઈ રોહિલા, આપણા ડિસ્ટ્રિક્ટ બેંકના માજી ચેરમેન માજી ધારાસભ્ય ભાઈ શ્રી નાનુભાઈ વાઘાણી, જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ અને વરિષ્ઠ નેતા ભાઈ શ્રી મેહુરભાઈ, ખૂબ યુવાન, ઉત્સાહી અને સતત પક્ષ માટે દોડતા રહે છે એવા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહભાઈ, મોરબી શ્રી વાસુદેવભાઈ, અને આમ બોલે ને તો હમણાં આપણા ઉમેદવાર બોલતા હતા, પણ કોઈ નેતા થઈને કામ કરવા કરતા
એક બેટા તરીકે કામ કરવાનો જેનો ભાવ છે એવા આપણા ખૂબ જ સન્નિષ્ઠ અને ઉત્સાહી ઉમેદવાર ભાઈ શ્રી રેવતભાઈ, છત્તીસગઢથી આવેલા ભાઈ શ્રી તિલોકસિંહજી અને સાથીઓ, શિહોર સાથે ખૂબ જૂનો નાતો રહ્યો છે અને આત્મીય નાતો રહ્યો છે. હું ખાસ આભાર માનીશ, તબિયત નાદુરસ્ત હોવા છતાં ઉપસ્થિત છે આદરણીય ભાઈ શ્રી સૂર્યકાંતભાઈ, ભાઈ શ્રી શિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી જયદીપભાઈ. એટલે તો મત આપ્યા હતા, પણ આ ભરોસાની ભેંસે એક વાર નહીં વારંવાર પાડા ઝીણ્યા છે, એટલે હવે ભરોસો નહીં. આપણે કહે ને, આપણે પહેલી વખત સૌરાષ્ટ્રમાં જ્યારે મેહુલભાઈ માલધારી છે, મને કહે છે એમાં વાત કે પહેલી વખત ભેંસ વ્યાય તો ને કે ગાય વ્યાય તો ને વેતર કે પહેલા વેતર કે ને વેતર આપણે પહેલા વેતરમાં ભરોસો મૂક્યો હોય ને પાડીની બદલે પાડો આપે, બીજાએ આપે, ત્રીજાએ આપે, ચોથાએ આપે, પછી પશુપાલક કે ખેડૂત છે ને એના ઉપર ભરોસો ન મૂકે, એને વેતી કરે અને બીજી લાવે, એમ આપણે હવે આ વારંવાર ભાજપ પર ભરોસાની ભેંસે પાડા આપ્યા છે. રવાના કરો. આ કહે છે ને કે ભરોસો, હા ભાઈ ભરોસો હતો પણ હવે નહીં. આટલી વાર ભરોસો મૂક્યા પછી અમને ઠગ્યા હોય એવું લાગે છે, માટે હવે અમારે કોંગ્રેસની સરકાર જોઈએ છે, આ નક્કી કરવું પડશે. હમણાં હમણાં કહેતા હતા કે 27 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી તો કોંગ્રેસના કામ કેમ બોલે છે. હું છાતી ઠોકીને કહું છું કે 27 વર્ષથી સત્તામાં નથી, પરંતુ કોંગ્રેસના કામ આજે પણ બોલે છે. અહીંયા જો કે આ રંગોળા ડેમ બન્યો, કોની સરકાર હતી? કોંગ્રેસની સરકાર. રજાવાળ બન્યો, ખારુઓ બન્યો, શેત્રુજી બન્યો, આ બધા ડેમો બન્યા. ભાવનગરમાં મેડિકલ કોલેજ બની, ભાવનગરમાં એન્જિનિયરિંગ કોલેજ બની, ભાવનગરની યુનિવર્સિટીની સ્થાપના થઈ. કોના વખતના કામ બોલે છે? કોંગ્રેસના કામ બોલે છે. 27 વર્ષ પછી પણ કોંગ્રેસના કામ બોલે છે અને ભાજપના કારનામા બોલે છે. કામની કારનામા, એક ડેમ બનાવ્યો હોય તો બતાવો. 27 વર્ષથી સત્તામાં છે, ભાવનગર જિલ્લામાં એક ડેમ બનાવ્યો એવું દેખાય? આખા દેશમાં ક્યાંય ડેમ બનાવ્યો હોય એવું નહીં. એને શું બનાવ્યા? બોલો, બોરી બંધ બનાવ્યા. સિમેન્ટની ખાલી થેલી રેતી ભરવાની, મોકળામ લાઇનસર ગોઠવવાની, ફોટો પાડવાનો, બિલ બનાવવાનું કે આ બોરી બંધ બન્યો, પછી ટ્રેક્ટર લાવે, એ બધી સિમેન્ટની થેલીઓ પાછી ટ્રેક્ટરની ટ્રોલીમાં નાખે, ત્યાંથી ઉઠાવીને મોકળામ બીજે ઠેકાણે ગોઠવે, ફોટો પાડે, બીજું બિલ બનાવે. આજે ઘોઘાવાળા દાંત કાઢે, ઉઠી ગયા. આવા લાખો બોરી બંધ એકની એક થેલીઓ બીજે મૂકીને ફોટા પાડી પાડીને બનાવ્યા અને કરોડો રૂપિયાનો ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો, એ એમના કારનામા બોલે છે. એક પણ સરકારી કોલેજ આવી ભાવનગરમાં? પ્રાઇવેટ કોલેજો આવી અને પ્રાઇવેટ કોલેજોવાળા લૂંટ કરે. આપણી સરકારમાં સરકારી કોલેજો બનતી હતી અને સરકારી કોલેજમાં ડૉક્ટર કે એન્જિનિયર, હું તો કહું છું ભાજપવાળો કોઈ હોય ને એને પકડજો કે તમારા કાકા, મોટા બાપા, મોટા ભાઈ કોઈ કોંગ્રેસના વખતમાં ડૉક્ટર થયા છે તો હાલો આપણે પૂછવા જઈએ. એ કોંગ્રેસની સરકાર હતી, તમે ડૉક્ટર કે એન્જિનિયર કેટલા રૂપિયામાં થતા હતા નજીવી કિંમતમાં? અરે હું પોતે સાયન્સ કોલેજમાં ભણતો હતો, અહીંયા સરપીપી સાયન્સમાં, મારી 6 મહિનાની લેબોરેટરી સહિતની ફી કોંગ્રેસના શાસનમાં માત્ર 615 રૂપિયા. આજે બાલ મંદિરમાં 615માં જવાય? પ્રાઇવેટ 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 કોલેજો ઊભી કરી દીધી અને શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું અને ભાજપના મોટા મોટા માથાઓ જ કરોડો રૂપિયા શિક્ષણમાંથી એક વિદ્યાર્થીને શિક્ષણ આપવાનું હોય ત્યાં લૂંટ ચલાવીને શિક્ષણના નામે લૂંટ ચાલે છે. સરકારી કોલેજો બનાવવી જોઈએ,
સરકારી યુનિવર્સિટીઓ બનાવવી જોઈએ અને સસ્તું ને ઉત્તમ શિક્ષણ આપવું જોઈએ. આપણા દ્વારકાધીશના સાનિધ્યમાં જે આ વચનો નક્કી કર્યા છે એમાં આપણું વચન છે કે શિક્ષણને સસ્તું અને ઉત્તમ ગુજરાતમાં મળે, સરકારી વ્યવસ્થા મળે એવી ઉત્તમ વ્યવસ્થા આપણે કરીશું. અમારી બહેનો એ બહુ બધી બેઠી છે, આપ તો કોંગ્રેસને જ મત આપવાના છો એટલે તો અહીંયા આવ્યા છો, પણ જે નથી આવ્યા ને એની પાસે જાજો એવી વિનંતી છે. મોટી ઉંમરના હોય તો એને માસી કહીને બોલાવજો, હરખી ઉંમરના હોય તો બેન કહીને બોલાવજો, અને નાના હોય તો દીકરી બેટા કહીને બોલાવજો અને એને કહેજો. એ બીજી લાંબી વાત કરવા નથી આવી, પણ અહીંયા ચૂંટણી છે સોનિયા ગાંધી અને મનમોહનસિંહજી વાળી, અને તેથી તમારે જે ગેસનો બાટલો લાવતા તેનું જૂનું બિલ હોય તો કાઢો તો કેટલામાં આવતો? 415 રૂપિયાથી ક્યારેય બાટલો મોંઘો ના થવા દીધો, આમ તો 350 પણ છેલ્લે 415 થી વટવા ના દીધો. આજે શિહોરમાં ગેસના બાટલાની શું કિંમત છે? 1060. તો એને કહેજો કે અત્યારનું બિલ કાઢો, આ 415 નો બાટલો 1000 ને પાર કરી ગયો, તો આવી મોંઘવારી લેવા હોય એને કાઢવા છે. કાઢવા હોય તો કે પંજાના નિશાન ઉપર મત આપજો, બીજું બધું ભૂલીને મત આપજો કહેજો. પેટ્રોલ ને ડીઝલના ભાવ આસમાને ચડ્યા છે, એને કહેવું તો પડે. બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર ભાજપા સરકાર આવા વચનો આપીને લાવ્યા. કેવી મોટી મોટી વાતો કરી, મિત્રા કાલા ધના જાયેગા યુહી હર દેશવાસી કે ખાતે મેં 15-15 લાખ આ જાય. આપણા ખાતામાં આવ્યા કોઈ ના ખાતામાં આવ્યા કોઈ આ બાજુ પાછળ કોઈ ને આપણા ખાતામાં ન આવ્યો હોય તો ભાજપ વાળાને પૂછજો કે આ તમારા આકાઓ કહેતા હતા કે 15-15 લાખ આવશે, અમે કોંગ્રેસને મત આપ્યો ન આવ્યા, તમારા ખાતામાં આવ્યો ચોપડી બતાવો તમને 15 લાખ આવ્યા. માત્ર ચૂંટણી ટાઈમે મૂર્ખ બનાવવાની વાત કરે છે. આ દેશ એ બધી જ્ઞાતિ વર્ગ ધર્મનો દેશ છે. આપણો દેશ અંગ્રેજોની સામે લડવાનું હતું, હિન્દુ અને મુસ્લિમ ભાઈ ભાઈ બનીને લડ્યા તો દેશ આઝાદ થયો. આપણે વર્લ્ડ કપ જીતીને આવ્યા તે દિવસે સૈયદ કિરમાણી અને કપિલ દેવ એક હિન્દુ અને મુસ્લિમ ટીમમાં સાથે રહીને ક્રિકેટ રમ્યા, વર્લ્ડ કપ આપણે જીતીને આવ્યા. તો દેશમાં રામ નો મરે કે રહીમ નો મરે, મારા મતનું તરભાણું ભરે આ ભાજપનો સિદ્ધાંત છે. એ નય રામ કે એ નય રહીમ કે એને કોઈ ફરક નથી પડતો. આ લોકોને લોકો ઓળખે. આપણે હું હિન્દુ છું, હું મારી કુળદેવીની આરાધના કરું, હું મારા ઈષ્ટદેવને પ્રાર્થના કરું, પણ હું મોક્ષની પ્રાપ્તિ માટે ભગવાનને યાદ કરું, મતની પ્રાપ્તિ માટે મારા દેવી દેવતાને હું ના વાપરું એ મારો સિદ્ધાંત છે. ખાસ કરીને ગુજરાતના તમામ સજ્જનો સરનારીઓ યુવાન મિત્રો સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું કે જ્યાં જ્યાં કોંગ્રેસના પ્રચાર માટેની અમારી સભાઓ જનસંપર્ક છે ત્યાં ખૂબ વિશાળ સંખ્યામાં પ્રેમ આશીર્વાદ સમર્થન મળ્યું છે. ભારતીય જનતા પાર્ટીના લાંબા શાસન દરમિયાન લોકોને હવે અહેસાસ થયો છે કે અમને માત્ર ઠગવામાં આવે છે. મોટીને ખોટી વાતો કર્યા પછી શાસનમાં આવ્યા પછી અમારી આશાને અપેક્ષાઓ પૂર્ણ નથી થઈ, મુઠ્ઠીભર માલામાલ થયા છે અને તમામ વર્ગની સમસ્યાઓ છે એના સામે કોંગ્રેસ પક્ષનો એક સકારાત્મક જે ઘોષણાપત્ર છે, અમારો સંકલ્પ પત્ર છે અને અમારા 8 મુદ્દાઓ છે એના તરફ લોકોને પૂરો વિશ્વાસ છે. અને જન આશીર્વાદથી જે સરકાર બનશે એ સેવાની સાધના કરશે આપેલા વચનોને.